જામનગર કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક કરોડ દસ લાખનું સોનું ગુમ થવાની પોલીસ ફરિયાદ થતા ખળભળાટ થયો છે ભુજ કસ્ટમ ડિવિઝન દ્વારા વર્ષ દરમિયાન થયેલી અલગ અલગ રેડમાં જપ્ત કરવામાં આવેલ સોનું ભુજની કસ્ટમ ઓફિસમાં રાખવામાં આવ્યું હતું બે હજાર એકમાં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપ પછી ભુજની કસ્ટમ ઓફિસના જરૂરી દસ્તાવેજો તથા જપ્તીનો મુદ્દામાલ સાચવણી માટે જામનગર કસ્ટમ ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો જેમાં જપ્ત થયેલો સોનાનો જથ્થો પણ સામેલ હતો દરમિયાન વર્ષ બે હજાર સોળમાં અઢાર ઓક્ટોબરે જામનગર કસ્ટમ વિભાગ દ્વારા ભુજ કસ્ટમ વિભાગને આ સોનું પરત સોંપવામાં આવ્યું હતું આ સોનામાં એકવીસો ગ્રામ સોનું ઓછું નીકળ્યું હોવાનું બહાર આવતા આ મુદ્દે જામનગર અને ભુજની કસ્ટમ ઓફિસ વચ્ચે લગભગ સવા વર્ષ સુધી પત્ર વ્યવહાર થતો રહ્યો આખરે આ મુદ્દે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે ફરિયાદમાં થયેલ ઉલ્લેખ મુજબ વર્ષ ઓગણીસો થી બે હજાર સોળ દરમિયાન સોનું ગુમ થયું છે આ સોનું કસ્ટમ વિભાગના જ કોઈ કર્મચારીએ ચોરી લીધું હોવાની આશંકા છે ઓખા બંદરેથી શ્રી દરિયાખેડુ બોટ માછીમારી માટે નીકળી હતી દરમિયાન ઓખાથી એકવીસ નોટિકલ માઇલ દૂર બોટના એન્જિન રૂમમાં પાણી ભરાવા લાગ્યું હતું જેને પગલે ઓખા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી ઓખા કોસ્ટગાર્ડની સી ચારસો તેર બોટ દ્વારા ડૂબી રહેલી શ્રી દરિયા જામનગરના કોવિડ હોસ્પિટલમાં એક જ સમયે પતિ પત્નીના મૃત્યુની દુર્લભ ઘટના સામે આવી છે ચુમ્મોતેર વર્ષીય જવાહરલાલ છતવાણી તથા તેમના પાસઠ વર્ષીય પત્ની તારાબેન છતવાણી જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ હતા જવાહરલાલભાઈને ભાઈને ફેફસામાં ઇન્ફેક્શન હતું જ્યારે તેમના પત્ની તારાબેનને કિડનીની તકલીફ હતી જવાહરલાલ ભાઈને ચોથા માળે તથા તારાબેનને નવમા વાળે બપોરે બે વાગ્યે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા આ બંનેને એ બપોરે અઢી કલાકે એક સાથે અંતિમ શ્વાસ લીધા હતા આ દંપતીના પુત્ર ડોક્ટર સુરજ છતવાણી સમરપુર હોસ્પિટલમાં સેવારત છે તેઓ પણ આ સમાચાર સાંભળી હતપ્રત થઈ ગયા હતા બંને મૃતકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બંનેની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી હતી